નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. આપણે ધોરણ 4 ની અંદર અભિનવ હિન્દી જે સેમેસ્ટર 1 ની અંદર અલગ અલગ પાઠ જોઈએ છીએ, જેમાં આજે આપણે ત્રીજો પાઠ જોવાના છીએ, શરીર કે અંગ. આ પાઠને લગતા જે કાંઈ અલગ અલગ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આવા નવા નવા વિડીયોસ છે ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોયે તો જોઈ લેજો, આના પરીક્ષા માટે પણ તે ઉપયોગી થશે. તો એમાં શરૂઆત કરીએ, ચિત્ર દેખીએ ઓર શરીર કે અંગો કે નામ પડીએ. તો પેલા બધા શરીરના ભાગો છે એ દરેક અંગોના આપણે નામ વાંચતા જઈએ અને હિન્દીમાં પણ શું કહેવાય છે, ગુજરાતીમાં શું કહીએ છીએ, બરોબર. જેમ કે વાત કરીએ, શિર એટલે માથું, પછી કાન એટલે કાન, ઉંગલિયા એટલે આંગળીઓ, અંગૂઠા એટલે અંગૂઠો, હાથ એટલે હાથ, કુહની એટલે કોણી, પેટ એટલે પેટ, કમર એટલે કમર, પછી ટખના એટલે ઘૂંટી, એડી એટલે એડી, પેર એટલે પગ, ઘૂંટણા એટલે ઘૂંટણ, હથેળી એટલે હથેળી, કલા એટલે કાંડું, સીના એટલે છાતી, કંધા એટલે ખભો, ગરદન એટલે ગળું, મોં એટલે મોઢું, આંખ એટલે આંખ, બાલ એટલે વાળ. એવી રીતે દરેક શરીરના અંગો ગુજરાતી ને હિન્દીમાં યાદ રાખવાના. એ જ રીતે આપણે પૂછે, પઢીએ સમજીએ ઓર લીખીએ, તો એ જ વસ્તુ છે અહીંયા સામેની બાજુએ લખવાનું છે. તો પહેલામાં આવશે શિર, માથું. બીજું નાખૂન તો નખ. ત્રીજું જીભ તો જીભ. ચોથું કલાઈ તો કાંડું. પાંચમું ચામડી તો ચામડી. છઠ્ઠું દાઢ તો દાઢ. સાતમું પેર તો પગ. આઠમું હડી તો હાડકું. બાહ એટલે હાથનો. નવમું આપ્યું છે બાહ એટલે હાથનો ઉપરનો અડધો ભાગ. દસમું છે ઓઠ એટલે ઓઠ. હવે જોઈએ સ્વાધ્યાય, જેમાં પેલો પ્રશ્ન છે, પ્રત્યેક ચિત્ર કે અનુસાર નીચે ઉસકા ગુજરાતી ઓર હિન્દી નામ કોષ્ટક મેં ચૂનકર લખીએ. એટલે આપણે હિન્દી ને ગુજરાતીના નામ આપ્યા છે એ પ્રમાણે નીચે તમને બરાબર આકૃતિ આપી છે, આકૃતિ પ્રમાણે જવાબ એનો લખવાનો છે. તો કોણી તો કુહની કહેવાય, જીભ તો જીભ, ગળું તો ગરદન કહેવાય, ઘૂંટણ તો ઘૂંટના કહેવાય, નખ તો નાખૂન કહેવાય, અંગૂઠો એટલે અંગૂઠા કહેવાય, ઓઠ તો ઓઠ કહેવાય, આંખ ને આંખ કહેવાય. અહીંયા જોઈએ તો જીભ છે તો જીભ, અંગૂઠો છે તો અંગૂઠો તો અંગૂઠા, એરો દર્શાવે છે ઘૂંટણનો તો ઘૂંટણ તો ઘૂંટના, અહીંયા દર્શાવે છે ગળું તો ગળું તો ગરદન, ચિત્રમાં આપ્યું છે હોઠ તો ઓઠ, આંખ તો આંખ, પછી અહીંયા છે કોણી તો કુહની, પછી છે નખ તો નાખૂન. બીજો પ્રશ્ન, ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લખીએ. તો પેલો માથું તો શિર, બીજામાં છાતી તો સીના, ત્રીજામાં આંખ તો આંખ, ચોથામાં કમર તો કમર, પાંચમામાં મોઢું તો મુંહ, છઠ્ઠામાં કોણી તો કુહની, સાતમામાં કાન તો કાન, આઠમામાં પગ તો પેર, નવમામાં આંગળી તો ઉંગલિયા, દસમામાં ખભો તો કંદા, અગિયારમામાં હથેળી તો હથેલી, બારમામાં કાંડું તો કલાઈ. ત્રીજો પ્રશ્ન, હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લખીએ. તો એમાં હિન્દી નામ છે એની બાજુમાં ગુજરાતી નામ લખવાનું છે. તો પહેલું છે બાલ તો વાળ, બીજું છે પેટ તો પેટ, ત્રીજું છે હાથ તો હાથ, ચોથું છે નાક તો નાક, પાંચમું છે ઘૂંટણા તો ઘૂંટણ, છઠ્ઠું છે એડી તો એડી, સાતમું છે ઉંગલિયા તો આંગળીઓ, આઠમું છે ટખના તો કુંટી. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો, બરાબર. આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાઈ શકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો મોકલજો, શેર કરજો. અલગ અલગ વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોયે તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 4 નું સ્વાધ્યાય પોથીનું અલગ અલગ વિષય વાઇઝ વિડીયો જોવા મળશે પ્લેલિસ્ટમાં. તો ધોરણ 4 ના પ્લેલિસ્ટમાં જજો. અવારનવાર નવા વિડીયો જોવાથી તમારા પરીક્ષાની પણ આવનારી જે છે તૈયારી થતી રહેશે.
અને વિડીયો દ્વારા માહિતી પણ મળતી રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.